કાગલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક નિશાલ કુમાર ભોઈ કે જેઓ અનોખો અભિયાન ચલાવે છે. આ અભિયાનનું નામ છે ઘેર ઘેર ગળો. આ અભિયાન દ્વારા અનોખો પ્રાકૃતિક સંદેશ આપી રહ્યા છે. જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે અને શિક્ષક વિના શિક્ષણની કલ્પના ન કરી શકાય. 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ. શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં કરવામાં આવે છે. કોરોના મહામારી ચાલી રહી છે. લોકડાઉન બાદ હવે અનલોકમાં પણ શાળા કોલેજો બંધ હોય ઓનલાઈન શિક્ષણ ઇન્ટરનેટના માધ્યમથી અપાઈ રહ્યું છે. સમાજમાં ઘણા એવા શિક્ષકો છે કે માત્ર ઔપચારિક શિક્ષણ આપવાની સાથે અનૌપચારિક શિક્ષણ પણ આપવું તેમની પ્રથમ ફરજ સમજે છે. આપણે આજે એવા શિક્ષકની વાત કરવાના છે કે જે પાઠ્યપુસ્તકોનું શિક્ષણ શાળામાં બેઠા તેમના વિદ્યાર્થીઓને આપે છે. હાલમાં લોકડાઉન હોય ત્યારે ઘરે બેઠા શિક્ષણના પુસ્તકો આપવાનું શરૂ કર્યું. પ્રાકૃતિક શિક્ષણની સમજ આપીને ઘેર ઘેર ગળો અભિયાન શરૂ કર્યું. નવીન વિચારને આજે સૌ કોઈ વાલી વધાવ્યો છે, જેમાં ગળાની વેલના છોડને પોતાના ઘર આંગણામાં વાવીને પ્રકૃતિનું જતન કરવાનો સંદેશ આપવામાં આવ્યો. આ શિક્ષકનું નામ છે નિશાદ કુમારભાઈ, કે જે પંચમહાલ જિલ્લાની કાલોલ તાલુકાની મલાવ ગામની પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. નિશાદ કુમાર ભોઈ કે જે ઘેર ઘેર ગળો અભિયાન અંગે વાતચીત કરતા જણાવે છે કે 7મા મહિનામાં અભિયાન શરૂ કર્યું. ગળો એટલે કે ગિલોય, કે જેને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શરદી, ખાંસી, તાવ, ઉધરસ કે માથાનો દુખાવો આવું કંઈ થતું હોય તો આનાથી બચવા માટે ગળાની વેલનો છોડ ખૂબ જ ઉપયોગી હોય છે. વિદ્યાર્થીઓ ગળાનું મહત્વ સમજે તે માટે અભિયાન શરૂ કર્યું. 60 જેટલા ગળાના છોડની વેલાના રોપા તૈયાર કરીને આપવામાં આવ્યા છે. ખાસ કરીને જેમના ઘરે લીમડાના ઝાડ છે તેમને આપવામાં આવ્યા છે. અરડુસી, કાલમેઘ, અશ્વગંધા, સર્પગંધા જેવા ઔષધીય વૃક્ષોના છોડ સાથે લીમડો, જાસૂદ અને ખાટી આંબલીના છોડ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. સરકારી નર્સરીમાંથી વિવિધ વૃક્ષોના છોડ આપવામાં આવ્યા. વધુમાં તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પોતાના અભિયાનને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. પોસ્ટ અને કુરિયરના માધ્યમથી પણ ગળાની વેલ પહોંચાડવાનો ભગીરથ કાર્ય કરી રહ્યા છે. એટલે શિક્ષક વિશે સાચું જ કહેવાયું છે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે હૈ. આવા શિક્ષકને આજના દિવસે નમન કરીએ છીએ. શક્તિ વધારવા માટે તથા શરીરમાં શરદી, ખાંસી, તાવ, ઉધરસ કે માથાનો દુખાવો આ સિવાયના અનેકો રોગોથી બચાવવા માટે ગળોની વેલ અને એનો ચૂર્ણ અને એનો ઉકાળો ખૂબ જ ઉપયોગી હોય છે. તેથી લોકો, ખાસ કરીને મારા બાળકો, મારા વિદ્યાર્થીઓ આ ગળોનું મહત્વ સમજે અને લોકો સુધી મારું ઘેર ઘેર ગળો અભિયાન પહોંચે તે હેતુથી મેં ઘેર ઘેર ગળો અભિયાન શરૂ કર્યું. આ અભિયાન અંતર્ગત મેં 60 જેટલા ગળોની વેલના રોપા તૈયાર કર્યા અને એને ખાસ કરીને એવા બાળકો કે જેમના ઘરે લીમડાનું ઝાડ છે એવા બાળકોના ઘરે લીમડાના ઝાડ ઉપર ગળોની વેલ ચડી શકે તેથી મેં એવા બાળકોને લીમડાની ગળોની ગળોના રોપાની ભેટ આપી છે. પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ.